छिंदवाड़ा ग्रुप ऑफ स्कूल्स द्वारा गुरुकुल नामे एक टॉक शो नु आयोजन सरदार स्मृति भवन खाते करवामां आव्युं हतुं, जेमां फोरेन्सिक साइंस ना डायरेक्टर एच जे संघवी, करियर एक्सपर्ट जयेश ब्रह्मभट्ट अने मोटिवेशनल गुरु अशोक गुज्जर द्वारा छिंदवाड़ा ग्रुप ऑफ स्कूल्स ना गुजराती अने अंग्रेजी माध्यम ना धोरण 10 अने 12 ना विद्यार्थीओना कारकिर्दीना मार्गदर्शन माटे जरूरी टिप्स आपी हती, जेमां मोटी संख्यामां विद्यार्थीओए लाभ लीधो हतो। સરકારની રીત લેબ હોય, FSL એ સરકારમાં જ હોય એવું નથી, હવે દરેકે દરેક કંપનીઓ પણ પોતાનું ફોરેન્સિક યુનિટ રાખે છે કોર્પોરેટ્સમાં, ખાસ કરીને જે ફોરેન્સિક અકાઉન્ટિંગવાળાની વાત કરું છું અને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની વાત કરું, કે એની અંદરના અત્યારે કેવું છે કે જે વ્યક્તિ પોતે જે કંપનીમાં જોબ કરતો હોય ત્યાં પણ એ ચીટિંગ કરે, એના પૈસા એની કંપની સાથે ફ્રોડ કરે, કંપનીના પૈસા ક્યાંક લઈ જાય, અથવા તો ઘણીવાર કંપનીની ખૂબ જ જે અગત્યની માહિતી હોય એ કોઈ બીજા સાથે શેર કરી દે, અને કંપનીની જે પોતાની આપણે કહીએ ને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને પણ કોઈની સાથે શેર કરે ને, જેને કારણે કંપનીને બહુ ખૂબ મોટું નુકસાન થઈ શકે। તો આવી તમામ બાબતો માટે તમે ફોરેન્સિકમાંથી એ ત્યાં કેરિયર છે અને ખૂબ જ સારા પેકેજ અને એની અંદર મળતા હોય છે। આ ઉપરાંત સાયબર સિક્યોરિટીનું પણ એક સરસ મજાનું કારકિર્દીનું ક્ષેત્ર છે, કે જેની અંદર આ ફોર એવર આ બધું જેમને જે પણ કહું છું બધું એવરગ્રીન છે, ક્યારેય એમાં ચઢાવ ઉતાર જોવા નહીં મળે, સતત આની રિક્વાયરમેન્ટ છે। સાયબર સિક્યોરિટી પણ એવું જ છે, આ આઈટી ક્ષેત્રની અંદર નવા નવા સાધનો, નવા નવા ટેકનોલોજીઓ અને નવું નવું ઘણું બધું આવશે, પણ સાયબર સિક્યોરિટી કાયમ રહેશે। સાયબર સિક્યોરિટીની જરૂરિયાત કોઈ પણ ટેકનોલોજી આવશે એમાં એને જરૂરિયાત રહેશે। હવે તો ત્યાં સુધી થઈ ગયું છે કે તમે કોઈ પણ કંપની હોય એ કંપનીની અંદરના જેટલા પણ સાધનો છે જે ઓટોમેશન પર લઈ ગયા છે, એ ઓટોમેશનવાળા બધા જ સાધનો એને એવું કહેવાય કે સ્કાડા અને ઓટી એવી ટેકનોલોજી છે જે આપણે, અને એ ઉપરાંત આઈઓટીમાં તો આપણે સ્માર્ટ વોચ ને એવું બધું તમે જાણતા હશો, પણ એ સિવાય ઇન્ડસ્ટ્રીની અંદર બધા જ જે મશીનો છે એ ઓટોમેશન પર ગયા છે। મારું નામ મિસિસ બિનિતા ત્રિવેદી, હું લીલાબા હાઈસ્કૂલ લાલ દરવાજા ખાતે એમાં ધોરણ 9-12 પ્રિન્સિપાલ છું। આજે સરદાર સ્મૃતિ ભવનમાં શું કાર્યક્રમનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું? આ એક શાળા પૂરતું નથી, અમારું જે મેનેજમેન્ટ છે છિંદવાડા કેળવણી મંડળ, એમણે અમારી જે 3 સંસ્થાઓ છે એના અભ્યાસ કરતા બાળકો માટે આ મોટિવેશનલ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કર્યું છે। આનાથી બાળકોને શું ફાયદો થશે? બાળકોને શું છે કે દરેક વસ્તુ જો યોગ્ય સમયે થાય તો જ એની કિંમત હોય, એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા કરતાં એ લોકોને શરૂઆતથી આ બીજનું રોપણ એ લોકોના મનમાં કરવામાં આવે તો ચોક્કસ એ લોકો વિચાર કરતા થાય અને એ દિશામાં આગળ વધે। કેટલા બાળકોએ આમાં ભાગ લીધેલો છે? અમારી 3 સંસ્થા એટલે શાળાઓ થઈને 1 ઇંગ્લિશ મીડિયમ અને 2 ગુજરાતી માધ્યમ થઈને કુલ 857 બાળકો અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તો વાલીને પણ અમે બોલાવ્યા છે। લીલાબા સંકુલના વિદ્યાર્થીઓ માટે આજે તેમને કેરિયર ગાઈડન્સ માટે અત્રે આવેલા છીએ। સાહેબ શું કહેશો અમારા દર્શકોને, નવા જે છોકરાઓ અત્યારે ભણી રહ્યા છે જે અમારી ટીવી ચેનલ જોતા, એમને શું એ લોકોએ જે ફોરેન્સિક ક્ષેત્રે અત્યારે જે ખૂબ જ વિપુલ તકો ઉપલબ્ધ થયેલી છે અને એના માટે પણ રાજ્યની અંદર જ જ્યારે એમાં કેરિયર બનાવવા માટે એમાં એજ્યુકેશન મેળવવા માટે આપણી પાસે સરકારશ્રી દ્વારા જે સવલતો ઊભી કરવામાં આવી છે તો એનો મહત્તમ ઉપયોગ કરી અને એ ક્ષેત્રે પણ ખૂબ જ સારું એ પોતાનું કેરિયર બનાવી શકે છે। સાહેબ યુનિવર્સિટી ફોરેન્સિક અહીંયા આપણા રાજ્યમાં છે, એમાં કઈ રીતનું આખું આયોજન અને શું ધ્યાન રાખવું પડે ત્યાં સુધી પહોંચવા માટે? અત્યારના બાદ સામાન્ય રીતે એની અંદર સાયન્સ અને તમે કોમર્સ કે સાયકોલોજી આમાં ત્રણેયમાંથી કોઈ પણ વિષયમાં તમે ગ્રેજ્યુએશન કરો, તમે સ્નાતક પદવી મેળવો, ત્યારબાદ તેની અંદર અનુસ્નાતક કક્ષાએ તમે ત્યાં અભ્યાસ કરી શકો છો, અને હવે રિસન્ટલી એની અંદર હવે તમે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો સાથે પણ અભ્યાસ કરી શકો છો કે ધોરણ 12 પછી પણ એની અંદર તમે કેરિયર બનાવી શકો છો। સાહેબજી આપ ગુજરાત ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છો, શું કહેશો કઈ રોજની ચેલેન્જ શું આવે છે, કઈ રીતનું કામ? તમારે માટે તમામ કેસ એક ચેલેન્જ જ છે, એ કોઈ રૂટીન પ્રકારના કેસો હોતા નથી। દરેકમાં જે પણ આજકાલના જે કંઈ ગુનેગારો છે પોતાની જાતને છુપાવવા માટે પોતે પકડાય નહીં એના માટેના વિવિધ પ્રયોગો કરતા જ રહેતા હોય, તો એમાંથી આપણે એવિડન્સ મેળવવો અને પછી એને કોર્ટમાં સજ્જડ રીતે પુરાવા રીતે એને રજૂ કરવો એ રોજની ચેલેન્જ છે,
એટલે અહીંયા જે કામ કરે છે એને રોજે ચેલેન્જ સાથે જ કામ કરવાનું છે. સર, અત્યારે તમારે એક પર્સનલી વાત કરીએ તો નહીં ભૂલાય એવો કેસ કર્યો આપની જીવનમાં અત્યાર સુધીમાં? એટલે કેસની ચર્ચા હું માઇક્રો, એટલે આમાં શું છે કે અમને કેસની વિગતો નોર્મલી અમે ટીવી માધ્યમ દ્વારા નથી કરતા. નહીં ભૂલાય એવું કામ, નહીં ભૂલાય એવા કેસીસની અંદર આરુષિ જે મર્ડર કેસ હતો તો એની અંદર પણ કાયમ એની ચર્ચા થતી હતી. પછી જે આપણે ગીરના સીમાં જે લાયન પોચિંગના કેસીસ હતા તો એની અંદર પણ એ ખૂબ જ ના ભૂલી શકાય એવા કેસોમાં આપણે એની ગણના કરી શકીએ.